બાળકો જ્યારે મોબાઈલ કે લેપટોપમાં મોઢું ઘાલીને બેસે ને તો મા બાપને ચિંતા તો થાય જ. વારે વારે જઈને ચેક કરવું પડે કે મોબાઈલમાં શું જુએ છે. એટલે જ તો અમને ખબર પડી કે અમારી કિંજલ વર્ચ્યુઅલ ક્લાસથી ભણે છે. કિંજલ જેવા હજારો વિદ્યાર્થીઓને દરરોજ શિક્ષકો દ્વારા મોકલવામાં આવે છે વર્ચ્યુઅલ ક્લાસની લિંક, અને તેથી ગુજરાત સરકારના આ નવતર પ્રયાસને મળી છે અભૂતપૂર્વ સફળતા. ગુજરાત વર્ચ્યુઅલ શાળા, એ પણ ધોરણ 9-12 સુધી, જેમાં હજારો વિદ્યાર્થીઓને મળે છે આધુનિક વર્ગખંડ જેવો અનુભવ. દીક્ષા પોર્ટલ, યુટ્યુબ ગુજરાત ઈ ક્લાસ ચેનલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ તેમજ જીઓ ટીવી જેવા માધ્યમો દ્વારા આ ક્લાસીસનું દરરોજ લાઈવ વેબકાસ્ટ થાય છે. આ ઉપરાંત બાળકો પોતાના અનુકૂળ સમયે પણ આ જ ક્લાસીસ મોકલે લિંક મારફતે તમામ માધ્યમોમાં પણ ફરી જોઈ શકે છે. હવે તો મોબાઈલ પણ બની ગયો છે ભણવાનું શ્રેષ્ઠ માધ્યમ. ઉપરાંત જે બાળકો પાસે મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા નથી તેઓ માટે પણ સરકારશ્રી દ્વારા ખાસ દૂરદર્શન ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ મારફતે ભણાવવામાં આવે છે. અમને તો હવે ખબર પડી કે આપણા ગુજરાતમાં શિક્ષણ આટલું આગળ છે. નિર્ણાયક સરકાર, શિક્ષણમાં અગ્રેસર ગુજરાત. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં આપ સર્વે સન્માનીય શિક્ષકશ્રી તેમજ વાલીશ્રી અને વર્ચ્યુઅલ શાળા સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું હું શર્મા સંજય કુમાર ખરીયર, શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ મેનપુરા, હાર્દિક સ્વાગત કરું છું. આ અગાઉ આપણે 6 ભાગમાં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ વિશેના દાખલાઓની ગણતરી કરી એની સમજૂતી લીધી. આજે આપણે સ્વાધ્યાય 12.3માં બાકી રહેલા દાખલાઓનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નોટબુક, પેન, પેન્સિલ અને પાઠ્યપુસ્તક લઈને તૈયાર થઈ જાઓ. ગઈકાલે મેં તમને હોમવર્કની અંદર આ દાખલાની સમજૂતી આપી હતી અને ગણવા માટે કહ્યું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રયત્ન કર્યો હશે, તો જોઈએ આપણે એની મેથડ ગણતરીની શું છે. ફરી એક વખત રકમ જોઈએ જે આજે જોડાયા છે તે વિદ્યાર્થીઓ માટે. 4 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ આપણને આકૃતિમાં આપેલો છે અને દરેક ખૂણા ઉપર 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ ભાગ કપાયેલો છે અને વચ્ચે 2 સેન્ટીમીટર વ્યાસવાળો એક વર્તુળ પણ કાપેલો છે. તો ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. ત્યાં પીળા કલરનો એક આખો ચોરસ છે જેમાંથી 4 ખૂણામાંથી 1-1 સેન્ટીમીટરના ચતુર્થાંશ કાપેલા છે અને વચ્ચે 2 સેન્ટીમીટર જે વ્યાસવાળું વર્તુળ કાપેલું છે. તો આ બાકી રહેલો જે પીળા કલરનો ભાગ છે તેનું આપણને ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. તો ગણતરી કરીએ આપણે. તો પહેલામાં પહેલું ચોરસ ABCDની બાજુની લંબાઈ બરાબર આપણને આપેલી છે 4 સેન્ટીમીટર. તો એ બરાબર 4 સેન્ટીમીટર જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. દરેક વૃતાંશની ત્રિજ્યા 1 સેન્ટીમીટર આપેલી છે જેને આપણે R1 તરીકે લઈશું. તો દરેક ખૂણા ઉપર દોરેલ ચતુર્થાંશ વર્તુળની ત્રિજ્યા બરાબર R1 બરાબર 1 સેન્ટીમીટર. એટલે આ 1 સેન્ટીમીટર, આ 1 સેન્ટીમીટર, અહીંયા 1, 1, 1, 1, 1 અને 1 સેન્ટીમીટર દરેક જગ્યા ઉપર આવશે. ત્યાર પછી મધ્યમાં દોરેલો જે વર્તુળ છે તેનો વ્યાસ 2 સેન્ટીમીટર આપેલો છે, માટે ત્રિજ્યા બરાબર તેની અડધી થશે એટલે કે 1 સેન્ટીમીટર થશે. તો હવે બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે ચોરસના ક્ષેત્રફળની અંદરથી 4/4 નું ક્ષેત્રફળ બાદ કરવું પડે અને સાથે સાથે આ મધ્યમાં દોરેલા વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. તો જોઈએ શું થાય છે તે. તો ચોરસ ABCDના બાકીના ભાગનું ક્ષેત્રફળ એટલે કે આ પીળા કલરના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા 4×4/4 નું ક્ષેત્રફળ ઓછા મધ્યમાં દોરેલા વર્તુળનું ક્ષેત્રફળ. તો સૂત્ર મૂકીએ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બાજુની લંબાઈનો વર્ગ, ચતુર્થાંશના ક્ષેત્રફળનું સૂત્ર 1/4 πr² પણ અહીંયા આર તરીકે આપણે R1 લીધેલા છે અને મધ્યમાં દોરેલા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² આર તરીકે આપણે R2 લીધેલા છે. તો આની અંદર આપણે કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ તો 4/4 જતા રહેશે. A² ઓછા π 22/7
અને r1 એટલે 1 નો વર્ગ ઓછા 22/7 r2 એટલે વ્યાસનું અડધું એટલે કે 1 સેન્ટીમીટર એટલે કે 1 નો વર્ગ 4 નો વર્ગ થશે 16 ઓછા 22/7 ઓછા 22/7 એટલે 4 નો વર્ગ 16 અને 22/7 અને 22/7 એટલે 44/7 થયા અને 7 લસા લઈ લીધો એટલે 16 7 112 ઓછા 44 માટે આપણો જવાબ થશે 68/7 સેન્ટીમીટર વર્ગ ખાસ ધ્યાન રાખજો એકમ લખવાનું પરીક્ષામાં ભૂલી ના જવાય નહીં તો પરીક્ષાની અંદર માર્ક્સ કપાશે બરાબર તો આ દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો તો જેમણે જેમણે સાચો ગણેલો છે તે દરેકને ખૂબ ખૂબ અભિનંદન જેમણે થોડી ઘણી ભૂલ પડેલી છે થોડી વધારે પ્રેક્ટિસ કરજો તો 100% તમને દાખલો આવડી જશે છઠ્ઠા નંબરનો દાખલો આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો અહીંયા આકૃતિ દોરેલી છે આકૃતિની અંદર એક ટેબલ આપેલું છે એમાં એક 32 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર આવરણના તો આખો આ જે આછા ભૂરા રંગની અંદર ડિઝાઇન વાળો દેખાય છે એ 32 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક વર્તુળ આકારનો આવરણ એટલે કે કાપડ આપેલું છે તેના વચ્ચેના ભાગમાં એક સમભુજ ત્રિકોણ એબીસી તો આ વચ્ચે લાલ કલરની અંદર જે દેખાય છે તે ત્રિકોણ એબીસી છે જે સમભુજ ત્રિકોણ છે એને છોડી બાકીના ભાગમાં એટલે કે આ ભાગ અને આ ભાગ એમાં ભાત એટલે કે ડિઝાઇન એમ્બ્રોઇડરી કરવાની હોય કે બીજી કોઈ પણ ડિઝાઇન બનાવવાની હોય તો એને આપણે ભાત તરીકે ઓળખીએ છીએ ગુજરાતી સમાનાર્થી શબ્દ ભાત બનાવવાની છે તો આ ભાગનું ક્ષેત્રફળ શોધો તો હવે અહીંયા આગળ આ દાખલાની ગણતરી માટે શું કરવું પડશે તો પહેલા એને સમજી લઈએ પછી દાખલાની ગણતરી કરીએ જેથી જે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે એ આગળ ગણતરી કરી અને મને જવાબ કમેન્ટની અંદર મોકલવાની શરૂઆત કરે તો એના માટે આપણે વર્તુળના ક્ષેત્રફળની અંદરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે તો આપણને બાકી રહેલા 3 ભાગનું ક્ષેત્રફળ મળશે તો એના માટે આપણે સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળમાં 3 ચતુર્થાંશ ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ તો એના માટે આપણે બાજુની લંબાઈ શોધવી પડશે આપણને તો ત્રિજ્યા આપેલી છે એટલે આ ત્રિજ્યા આપણને 32 સેન્ટીમીટર આપેલી છે તો કઈ રીતે એની બાજુની લંબાઈ શોધાશે તો ધ્યાનથી જુઓ તો આ 32 સેન્ટીમીટર છે અહીંયાથી આપણે વેધ દોરી દઈએ અને વર્તુળનું કેન્દ્ર ધારો કે ઓ લઈ લઈએ તો ત્રિકોણ OBC સમદ્વિભુજ ત્રિકોણ થશે અને આગળ સદ્ય 12.2 માં 120 અંશના ખૂણા માટે મેં તમને ગણતરી શીખવાડી હતી એ પ્રમાણે આ જે લંબ છે તે બાજુનો દ્વિભાજક બનશે અને એના કારણે ખૂણાનો પણ દ્વિભાજક બનશે એટલે અહીંયા આગળ જે ખૂણો બનશે એ 90 નો 60 નો અને આ 30 નો થશે એટલે પાયથાગોરસનો પ્રમેય વાપરી અને આ બાજુનું માપ મળશે અને એના બમણા કરીશું એટલે આખી બાજુનું માપ મળી જશે બરાબર તો એ ગણતરી થશે અહીંયા આગળ અને બાજુનું માપ મળશે એટલે આપણે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ અથવા વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ આ સૂત્રનો ઉપયોગ કરી અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીશું અને વર્તુળના ક્ષેત્રફળ માટે તો ત્રિજ્યા આપેલી જ છે 32 સેન્ટીમીટર એટલે વર્તુળના ક્ષેત્રફળની અંદરથી સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું તો આ જે સમજાવું એની મદદથી જેમને ખ્યાલ આવ્યો છે એ ગણતરી કરી અને જવાબ કોમેન્ટની અંદર મોકલવાની શરૂઆત કરે જે જે વિદ્યાર્થી મિત્રોને અથવા જે જે વ્યુઅર્સ છે એમને જો વિડીયો ગમતો હોય મારી સમજાવવાની પદ્ધતિ ગમતી હોય તો અવશ્ય લાઈક કરજો અને સાથે સાથે થંબની નિશાની લાઈકનો ઇમોજી અવશ્ય મોકલજો તો ધારો કે વર્તુળનું કેન્દ્ર ઓ છે ટેબલના વર્તુળની ત્રિજ્યા બરાબર આર બરાબર 32 સેન્ટીમીટર એટલે ઓસી બરાબર 32 થશે ઓબી બરાબર 32 થશે અને ઓએ બરાબર પણ 32 થશે ત્યારબાદ 120 ના ખૂણાની રીત ફરી સમજાવો હા ત્રિકોણ એબીસી ના સમભુજ ત્રિકોણ છે
અહીંયા કોમેન્ટ આવેલી છે 120 ના ખૂણાની પદ્ધતિ ફરી સમજવાની છે તો મેં તમને મોડે મોડે સમજાવું છું આખું લખીને હવે સમજાવું છું જેમને ખ્યાલ નથી આવે ધ્યાન આપજો તો ત્રિકોણ એબીસી સમભુજ ત્રિકોણ છે તો આ સમભુજ ત્રિકોણ લઈ લીધેલો છે જીવાઓ એબી બીસી અને એસી ને અનુરૂપ લઘુવૃત્તખંડ સમાન થશે સમભુજ છે એટલે અહીંયાથી આટલો ભાગ અને આ ભાગ ત્રણે ત્રણ સરખા થશે હવે 120 ના ખૂણા ઉપર આવીએ છીએ ધ્યાન રાખજો ખૂણો ઓબીસી બરાબર 120 કેમ થાય તો ધોરણ 9 એમાં આપણે ભણી ગયા હતા કે વર્તુળે લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો વર્તુળના બાકીના ભાગ ઉપર આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે ફરી એક વખત બોલું છું વર્તુળના લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો વર્તુળના બાકીના ભાગ ઉપર આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે તો અહીંયા આગળ સમભુજ ત્રિકોણ છે માટે આ બધાય બધા ખૂણાનું માપ 60 અંશ થશે અને એના કરતા બમણો એટલે 60 નું ડબલ થશે 120 એટલે ખૂણો બીઓસી બરાબર 120 થશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો જેમણે પ્રશ્ન પૂછ્યો હતો એમને જવાબ મળી ગયો હશે હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તેમાં આગળ વધીએ આ 120 નો ખૂણો દર્શાવી દીધો OA બરાબર OB બરાબર OC બરાબર 32 હોવાથી ત્રિકોણ OBC સમદ્વિભુજ ત્રિકોણ થશે કે આ 32 છે આ 32 છે એટલે આ સમદ્વિભુજ ત્રિકોણ થાવ બરાબર એટલે અહીંયા આગળ તમારે સ્વાધ્યાય 12.2 માં જે 120 નો ખૂણાવાળો લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું હતું અને એમાં જે ગણતરી કરવાની હતી એ જ ગણતરી અહીંયા આગળ કરવાની છે એટલે એ દાખલામાં જેમને ખ્યાલ ના આવ્યો હોય એ બરાબર ધ્યાન રાખજો એટલે આના આધારે દાખલાની પણ તમને સમજૂતી મળી જશે તો હવે આગળ વધીએ OM લંબ BC દોરો તો અહીંયાથી આપણે લંબ દોરીએ છીએ જે તમે અહીંયા જોઈ શકો છો હવે સમદ્વિભુજ ત્રિકોણ છે માટે બે સમાન બાજુઓનો જે અંતર્ગત ખૂણો છે તેમાંથી દોરેલો લંબ ખૂણાને દુભાવે છે માટે ખૂણો MOC 60 નો થશે લંબ છે એટલે આ ખૂણો 90 નો થશે 90 ને 60 150 માટે આ ખૂણો જે બાકી રહ્યો હોય 30 નો થયો તો નવમા ધોરણની નોંધ મેં તમને અગાઉના ભાગની અંદર લખાવી હતી કાટકોણ ત્રિકોણમાં 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય છે એટલે આ 32 છે તો OM નું માપ આપણને 16 મળશે બરાબર તો ખૂણો BOM બરાબર 60 થયો અને OM બરાબર 16 થશે જે મેં સમજાવ્યું એ પ્રમાણે આ જે ખૂણો છે એ દ્વિભાજક બનવાના કારણે અહીંયાથી આટલો ખૂણો 60 અંશનો થશે અને આ કાટકોણ ત્રિકોણ થયો એટલે કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધા માપની હોય છે તો કર્ણ 32 છે તેનું અડધું થઈ જશે 16 હવે પાયથાગોરસનો પ્રમેય તો ત્રિકોણ OMC માં BM નો વર્ગ બરાબર અથવા ત્રિકોણ OMB માં BM નો વર્ગ બરાબર OB નો વર્ગ ઓછા OM નો વર્ગ કારણ કે અહીંયા આ માપ 32 છે આ માપ 32 છે આ માપ 16 આપણે શોધ્યું એટલે હવે આનું માપ આપણને પાયથાગોરસના પ્રમેયની મદદથી મળી જશે તો હવે કિંમત મૂકીએ તો OB ની જગ્યાએ કિંમત થશે 32 એનો વર્ગ OM ની જગ્યાએ કિંમત છે 16 એનો વર્ગ તો 32 નો વર્ગ 1024 અને 16 નો વર્ગ 256 તો આ બંનેની બાદબાકી કરીશું એટલે આપણને મળશે 768 અને 768 એ 16 વર્ગમૂળમાં 3 નો વર્ગ છે બરાબર તો આ મળી ગયા BM હવે નવમું ધોરણ ફરી એક વખત કે જીવા ઉપર દોરેલો કેન્દ્રમાંથી લંબ જીવાને દુભાવે છે એટલે આ માપ આપણને 16 વર્ગમૂળમાં 3 મળ્યું તો આખું માપ અહીંયાથી અહીંયા સુધીનું થશે એનું ડબલ એટલે કે 32 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર તો BC બરાબર 32 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર હવે અહીંયા આગળ આપણને OM મળી ગયા વેધ મળી ગયો પાયો BC મળી ગયો અને સાથે સાથે અહીંયા કેન્દ્રમાંથી દોરેલો ભાગ છે એટલે આ ત્રણે ત્રણ ત્રિકોણનું ક્ષેત્રફળ એક સરખું થશે
ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, ત્રિકોણ OBC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ AOC નું ક્ષેત્રફળ માટે સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 3 * ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ એ લઈ શકાય અથવા ડાયરેક્ટ વર્ગમૂળમાં 3 ચતુર્થાંશ ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ એ સૂત્ર પણ આપણે મૂકી શકીએ છીએ તો આ માપ યાદ રાખજો ફરી એક વખત ત્રિજ્યા 32 સેન્ટીમીટર અને બાજુની લંબાઈ 32 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર આપણને મળેલી છે બરાબર તો હવે આની મદદથી આગળ ગણતરી કરીએ તો ત્રિકોણ OBC નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા અહીંયા BC ગુણ્યા OM તો એની મદદથી આપણે ગણતરી કરીએ તો 1/3 ગુણ્યા 32 વર્ગમૂળમાં 3 ગુણ્યા 16 બે વડે ભાગાકાર કરીશું એટલે 16 આવશે અને 16 ગુણ્યા 16 એટલે 256 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર થશે હવે આવા ત્રણે ત્રણ ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થાય માટે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ AOAD નું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ થીટા ભાગ્યા 360 પાઈ ની જગ્યાએ કિંમત 22/7 થીટા ની જગ્યાએ કિંમત 120/360 અને r વર્ગ વર્તુળની ત્રિજ્યા 32 આપેલી છે તો 32 ગુણ્યા 32 એનો આપણે છેદ ઉડાડીએ તો 120 તરી 360 થશે અને બાકીનું એમનું એમ રહેશે એટલે 3 * 21 અને ઉપરનાનો ગુણાકાર કર્યો 32 ગુણ્યા 32 ગુણ્યા 22 એનો ગુણાકાર થયો 22,528 છેદમાં 21 સેન્ટીમીટર વર્ગ હવે એની અંદરથી આ ભાગ આપણે બાદ કરી દઈએ તો લઘુવૃત્તખંડ આ જેટલો ભાગ છે તેનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃતાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ OBC નું ક્ષેત્રફળ એટલે કે 22,528/21 ઓછા 256 વર્ગમૂળમાં 3 આ કિંમત અહીંયાથી લીધેલી છે અને આ કિંમત અહીંયાથી લીધેલી છે તો આનું ક્ષેત્રફળ આપણને મળ્યું 22,528/21 ઓછા 256 વર્ગમૂળમાં 3 સમભુજ ત્રિકોણ છે એટલે આ ત્રણેયનું સરખું થઈ જાય તો આ બાકી રહેલા ભાગમાં જેમાં ડિઝાઇન કરવાની છે જેમાં ભાગ બનાવવાની છે તેનું ક્ષેત્રફળ બરાબર આના ગુણ્યા આપણે 3 કરવા પડશે તો ગુણાકારમાં 3 લઈ અને સાદું પાપીશું એટલે આપણને જવાબ મળી જશે તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર ભાગનું ક્ષેત્રફળ એટલે કે જે ભાગમાં ડિઝાઇન બનાવવાની છે જે ભાગની અંદર એમ્બ્રોઇડરી અથવા બીજી કોઈ કામ કરવાની પદ્ધતિ છે તેનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ હવે 3 નો ગુણાકાર અંદર થશે એટલે 3 * 21 અને 3 આની જોડે ગુણાશે એટલે 256 ગુણ્યા 3 કરીશું એટલે આપણને મળશે 768 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર વર્ગ બરાબર તો આ રાખવાની આપણી ગણતરી થઈ અને આપણો જવાબ થયો ફરી એક વખત આખો દાખલો સમજી લો બરાબર ક્વિક રીતે તો અહીંયા વર્તુળની ત્રિજ્યા આપેલી છે 32 ત્રિકોણ સમભુજ ત્રિકોણ આપેલો છે માટે આ ખૂણો થશે 60 નો હું અહીંયા જોડે જોડે લખતો જઉં છું એટલે તમને ખ્યાલ પણ આવે તો આ ખૂણો થયો 60 વર્તુળના લઘુચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો બાકીના ભાગ પર આતરેલા ખૂણા કરતા બમણો હોય એટલે આ ખૂણો થશે 120 નો હવે લંબ દોર્યો આપણે OM લંબ BC માટે આ જે લંબ છે ખૂણાનો દ્વિભાજક થાય એટલે આ ખૂણો 60 નો થશે આ ખૂણો 90 નો છે એટલે આ ખૂણો 30 નો થશે કાટકોણ ત્રિકોણમાં કર્ણની સામેની 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય છે એટલે આ 32 છે એટલે આનું માપ 16 મળશે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો 32 ના વર્ગમાંથી 16 નો વર્ગ બાદ કરીએ એટલે આપણને મળશે 16 વર્ગમૂળમાં 3 જીવા ઉપર દોરેલો લંબ જીવાને દુભાગે છે એટલે 16 વર્ગમૂળમાં 3 નું ડબલ 32 વર્ગમૂળમાં 3 થશે ત્રિકોણ OBC નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેગ એ સૂત્ર મૂકી અને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું અને એવા ત્રણે ત્રણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી શકે છે અને આ ભાગ જેટલો છે એટલો જ ભાગ આ થવાનો છે એટલો જ ભાગ આ થવાનો છે કારણ કે સમભુજ ત્રિકોણ આપેલો છે
એટલે આપણે આ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કર્યું જે આપણને મળ્યું 22528 ભાગ્યા 21 ઓછા 256 વર્ગમૂળમાં 3 અને એવા 3 ભાગ છે એટલે એના ગુણ્યા આપણે 3 કર્યો માટે આપણને જવાબ આમ ક્લિયર દરેક વિદ્યાર્થી મિત્ર જો તમને ખ્યાલ આવ્યો હોય તો થંબની નિશાની મોકલી અને લાઈક કરજો વિડિયોને પણ લાઈક કરજો તો ખ્યાલ આવે અને આગળ નવા દાખલાની શરૂઆત કરીએ બરાબર તો ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના નામ પણ લખી રહ્યા છે સ્કૂલનું નામ પણ લખી રહ્યા છે સરસ રોજ ક્વાર્સ કરીને છે મહેરબાની કરીને તમારું નામ લખો પણ બીજી કોઈ પણ બાબતની અંદર લખાણ ના લખતા મેળા અનિતા ભાટી હરદીપસિંહ અંજલિ ચૌહાણ બાલુ ચાવડા સોનુભાઈ કોમલ સોની જાલા આરતી આરતીબા પછી માનિક વિજય હર્ષ સાવટિયા પ્રણવ આ બધાના જવાબ મોકલેલા છે દરેક જણને ખૂબ ખૂબ અભિનંદન આગળ નવા દાખલા ઉપર જઈએ તો નવા દાખલાની રકમ આ મુજબ છે ખૂબ જ સહેલો દાખલો છે રકમ જોઈને વિચારો આપેલ આકૃતિમાં 14 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ એબીસીડી આપેલો છે પ્રત્યેક વર્તુળ બાકીના 3 વર્તુળોમાંથી 2 વર્તુળોને બહારથી સ્પર્શે છે એટલે જુઓ એ કેન્દ્રવાળું વર્તુળ બાકીના 3 વર્તુળોમાં આ 2 વર્તુળોને બહારથી સ્પર્શે છે એવી રીતે બી કેન્દ્રવાળું વર્તુળ આ 2ને સ્પર્શે છે સી કેન્દ્રવાળું વર્તુળ બી કેન્દ્રિત વર્તુળ અને ડી કેન્દ્રિત વાળા વર્તુળને સ્પર્શે છે અને ડી કેન્દ્રવાળું વર્તુળ એ એ અને સી કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શે છે તેમ એ બી સી અને ડી કેન્દ્રવાળા 4 વર્તુળ દોરેલા છે તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો એટલે આ જે અંદરનો પીળો ભાગ છે તેનું આપણને ક્ષેત્રફળ શોધવાનું કહેલું છે તો આ પીળા ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવું પડશે તો પીળા ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવાનું થશે તો ચોરસના ક્ષેત્રફળની અંદરથી આ જે 4 લઘુવૃત્તાંશ દોરેલા છે તેનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે તેનું ક્ષેત્રફળ આપણે એની અંદરથી ઓછા કરી દઈશું એટલે મળી જશે અહીંયા દરેક જગ્યા ઉપર 90-90 નો ખૂણો બને છે એટલે આ ચતુર્થાંશ થઈ ગયા એટલે 4 ગુણ્યા ચતુર્થાંશનું ક્ષેત્રફળ એના માટે ત્રિજ્યા શોધવી પડશે તેની ગણતરી હું તમને કરીને બતાવું છું એટલે તમને ખ્યાલ આવશે તો અહીંયા માપ આપેલું છે આપણને 14 સેન્ટીમીટર તો અહીંયાથી આ બાજુનું માપ 14 સેન્ટીમીટર છે હવે જ્યારે વર્તુળો બહારથી સ્પર્શતા હોય ત્યારે આપણે શીખી ગયા છીએ પ્રકરણ 10 ની અંદર કે બંને ત્રિજ્યાઓનો સરવાળો થાય અને બહારથી સ્પર્શે છે કે આના કરતાં માપ અડધો થશે માટે દરેક વર્તુળની ત્રિજ્યા બરાબર બાજુની લંબાઈ ભાગ્યા 2 બરાબર 14 ભાગ્યા 2 બરાબર 7 સેન્ટીમીટર હવે આ ચારે ચાર ચતુર્થાંશની ત્રિજ્યા અને આપણે આર વડે દર્શાવી દઈએ ચોરસની બાજુની લંબાઈ બરાબર એ લઈ લઈએ બરાબર 14 સેન્ટીમીટર તો હવે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા 4 ગુણ્યા ચતુર્થાંશનું ક્ષેત્રફળ તો બરાબર ચોરસનું ક્ષેત્રફળ એ વર્ગ ઓછા 4 ગુણ્યા ચતુર્થાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર વર્ગ તો અહીંયા છેદ ઉડી જશે 4-4 જતા રહેશે બાજુની લંબાઈનો વર્ગ આપણને આપેલો છે બાજુની લંબાઈ બરાબર 14 એનો વર્ગ ઓછા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 તો અહીંયા 7-7 જતા રહેશે અને 22/7 154 થશે
14196 થશે અને બંનેની બાદબાકી કરી અને જે જવાબ આવે તે મને કોમેન્ટમાં લખીને મોકલો ફટાફટ તો એના આધારે ખ્યાલ આવે કે કયા કયા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ફરી એક વખત કહી રહ્યો છું જેમ જેમ જોડાતા જાઓ અને જો વિડિયો ગમે તો તેને અવશ્ય લાઈક કરતા રહેજો તો હેતલ ઓડેડરા પછી પ્રકાશી દેવ દેવગણ્યા સુરેશ ત્યાર પછી કચાર ત્યાર પછી અરવિંદભાઈ કાર્તિક જોશી હેપી પટેલ રવિ નાયક આ બધા વિદ્યાર્થીઓએ મોકલેલું છે પણ બે ત્રણ વિદ્યાર્થીઓએ સેન્ટીમીટર લખેલા છે હંમેશા યાદ રાખો કે ક્ષેત્રફળ આવે ત્યારે સેન્ટીમીટરનો વર્ગ આવે એવી જ રીતે ફેસબુક ઉપર પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મોકલી રહ્યા છે તો એ પણ તમે જોઈ શકીએ છીએ અને દરેક વિદ્યાર્થી જેમણે સાચા જવાબ મોકલેલા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન તો અહીંયા ગણતરી આગળ વધારીએ આપણે તો ગણતરી આવશે 196 ઓછા 154 6માંથી 4 ગયા 2 19માંથી 15 ગયા 4 સેન્ટીમીટર વર્ગ આપણો જવાબ થયો બરાબર તો આ રીતે ખૂબ જ સહેલો આંકડો છે અને એની ગણતરી આપણે કરી સરસ મજાનો અને ખૂબ જ પરીક્ષાની અંદર સમય માંગી લે સમજૂતી માટેનો એવો દાખલો છે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને તમે બધા પણ કદાચ સવારમાં ઉઠીને જોગિંગ કરવા માટે જતા હશો તો કોઈ ગાર્ડનની આજુબાજુ જે બ્લોક પેસેડા બેસાડેલા હોય અથવા રસ્તો બનાવેલો હોય અને ત્યાં તમે જોગિંગ કરતા હોય એ રીતનું આ ચિત્ર દેખાઈ રહ્યું છે વચ્ચે ગ્રાઉન્ડ છે અથવા બગીચો છે અને આજુબાજુની અંદર દોડવા માટેનો રસ્તો છે રકમ જોઈએ આપણે આપેલ આકૃતિમાં દોડ માર્ગનું નિરૂપણ કરેલું છે બરાબર આ દોડવા માટેનો કાં તો પછી ઓલિમ્પિક ગેમ્સની અંદર પણ આવો રસ્તો તમે જોયો હશે અથવા ગાડીઓ ચલાવવા માટેનો જે ટ્રેક છે એના માટેનો પણ આવો રસ્તો જોયો હશે તેના માટે આ દોડવા માટેનો એક રસ્તો દર્શાવેલો છે તેના ડાબા અને જમણા છેડા ઉપર અર્ધવર્તુળાકાર ભાગ છે એટલે આ અર્ધવર્તુળ આપેલા છે બે બાજુએ અંદરના બે સમાંતર રેખાખંડ વચ્ચેનું અંતર 60 મીટર છે આ 60 મીટર આપેલું છે અને પ્રત્યેકની લંબાઈ 106 મીટર છે એટલે અહીંયાથી આખું આ જે માપ છે 106 મીટરનું આપેલું છે તો નંબર 1 માર્ગની અંદરની ધારનું ચારે તરફનું અંતર શોધો શું શોધવાનું કહું છે તો આ માર્ગની અંદરની જે ચારે ચાર ધાર છે આ એક ધાર અહીંયાથી આ બીજી ધાર અહીંયાથી આ અર્ધવર્તુળાકાર ભાગ અને અહીંયાથી આ અર્ધવર્તુળાકાર ભાગ એની લંબાઈ શોધવાની કહી છે અને બીજા નંબરમાં માર્ગનું ક્ષેત્રફળ શોધો એટલે આ જે પીળા રંગનો જે ભાગ આપેલો છે તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર તો કઈ રીતે ગણતરી થશે તો આપણે પહેલામાં પહેલું આ જે રસ્તો આપેલો છે એના નામ આપી દઈએ કે જેના કારણે આપણને દાખલો ગણવાની અંદર ખૂબ જ સરળતા રહે હું પહેલા નંબરમાં દાખલાની ગણતરી કરવા માટે એટલે કે માર્ગની અંદરની ધારનું લેવાનું છે તો બહારનું માપ અત્યારે ભૂલી જઈશું ખાલી અંદરનું માપ ધ્યાનમાં રાખીશું તો બે સમાંતર જે ભાગ આપેલા છે તેની વચ્ચેનું અંતર 60 મીટર છે અને માર્ગની જે પહોળાઈ આપેલી છે તે 106 મીટર છે તો હવે આ વ્યાસ થયો કહેવાય અર્ધવર્તુળનો તેના આધારે ત્રિજ્યા મળી જશે 60 ના અડધા 30 થશે તો આર બરાબર 30 થશે અર્ધવર્તુળનો પરિઘ બરાબર 1/3 ગુણ્યા 2πr અથવા πr થશે એટલે 22/7 ગુણ્યા 30 એટલે અંદરનું માપ મળશે અને વાત 2 છે એટલે 22/7 ગુણ્યા 30 ગુણ્યા 2 એટલે આ બે અર્ધવર્તુળ ધારની લંબાઈ મળી ગઈ અને આ 106 અને આ 106 આપેલા છે 106 + 106 + 2 ગુણ્યા 22/7 ગુણ્યા આપણને માપ આપેલું છે ત્રિજ્યાનું 30 અને એ બધાનો સરવાળો કરીશું એટલે આપણને પહેલા નંબરનો જવાબ મળી જશે તો જોઈએ દાખલા પહેલા નંબરની ગણતરી જેમ આપણને અંદરનું જે માપ આપેલું છે એ લઈને હું ગણતરી કરાવડાઈશ તો અંદરનું માપ જે લીધેલું છે એમાં મેં માપ લઈ લીધા છે જે અંદરનો ભાગ છે લંબચોરસ આકારનો પી ક્યુ આર એસ અને એમાં આ બંને રેખાખંડ સમાંતર રેખાખંડ વચ્ચેનું અંતર 60 મીટર છે અને આ માર્ગ એટલે કે PQ અને RS નું માપ 106 મીટર આપેલું છે બરાબર તો માર્ગની અંદરની ધારનું ચારે તરફનું અંતર એ આપણે શોધવાનું કહ્યું છે તો માર્ગની અંદરની ધારની લંબાઈ બરાબર PQ બરાબર RS બરાબર 106 મીટર આ બંને 106 મીટર થયા એટલે બેનો સરવાળો કરીશું એટલે 212 થશે
હવે બંને બાજુએ આવેલા અર્ધવર્તુળોનો વ્યાસ બરાબર 60 આપેલો છે તો પરિઘનું સૂત્ર વ્યાસ આધારિત આપણે આગળ શીખી ગયા છીએ પાઈ ડી તો એની મદદથી આપણે 2 * પાઈ ડી પણ લખી શકીએ છીએ સાથે સાથે અર્ધવર્તુળ છે એટલે એક દૂત્યાંશ પણ કરવું પડશે તો જોઈએ માર્ગની અંદરની ધરનું ચારે તરફનું અંતર બરાબર PQ RS 2 * અર્ધવર્તુળની પરિઘ તો એક દૂત્યાંશ પાઈ ડી 106 + 2 * પાઈ ડી 2 જતા રહેશે પાઈ ની જગ્યાએ 22/7 અને ડી ની જગ્યાએ 60 આપેલા છે 106 + 106 એટલે 212 થઈ ગયા અને અનુસાદરૂપ આપી આપણે એટલે 7 લસા લીધો તો 7 આની સાથે ગુણાશે તો 1484 અને 22/6 = 132 પાછળનો શૂન્ય 1320 અને આ બેનો સરવાળો થશે એટલે 2804/7 મીટર ખૂબ જ સહેલો અને સરળ દાખલો છે રકમ જોઈને કોઈ પણ પ્રકારનું ગભરાવણ કરવાની જરૂર નથી ટેન્શન લેવાની જરૂર નથી ખૂબ જ સરળતાથી અંદરના ભાગના મેં નામ આપી દીધા PQRS આ બંનેના માપ આપેલા છે 106 અને આ વ્યાસ થશે અર્ધવર્તુળ માટે 60 અને 60 એટલે અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર મૂક્યું પાઈ ડી ભાગ્યા 2 કારણ કે જો વર્તુળ હોય તો પાઈ ડી આવે તો અર્ધવર્તુળ માટે ભાગ્યા 2 કરવા પડે હવે 2 રસ્તા છે કે ગુણ્યા 2 કરી જો તમને આ સમજૂતીની અંદર ખ્યાલ આવે તો અવશ્ય થંબની નિશાની કરીને મોકલતા રહેજો હવે બીજા નંબરના પ્રશ્ન માટે ધ્યાન આપજો તો મેં અલગ અલગ કલર લીધેલા છે અંદરના માર્ગની પહોળાઈ 10 મીટર આપેલી છે તો એનું નામ મેં આપી દીધું છે ABPQ અને અહીંયા RSCD હવે આખી સમજૂતી પહેલા આના ઉપરથી ક્લિયર કરો અને ત્યાર પછી આપણે અંદરની ગણતરી કરીશું તો હવે આ ક્ષેત્રફળ શોધવું છે મારે આ જે ગુલાબી કલરનો ભાગ દેખાય છે તેનું ક્ષેત્રફળ તો એના માટે જે બહારનું અર્ધવર્તુળ છે તેના ક્ષેત્રફળમાંથી અંદરના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર વર્ગ માટે અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 પાઈ આર વર્ગ એનો અર્થ કે બંને અર્ધવર્તુળોની ત્રિજ્યા શોધવી પડશે તો અંદરની તો આપણને ખબર પડી જાય કે 60 છે કે 60 નું અર્ધું કેટલું થઈ જશે 30 થઈ જશે પણ બહારના માટે એટલે કે A થી C નું માપ જે વ્યાસ છે અથવા B થી D નું માપ એ કેટલું થશે તો અંદરનું માપ 60 + આ રસ્તાની પહોળાઈ 10 + આ રસ્તાની પહોળાઈ 10 એટલે 60 + 10 + 10 એટલે કે 80 થશે અને 80 નું અડધું થશે 40 માટે બહારના અર્ધવર્તુળની ત્રિજ્યા બરાબર R2 = 40 આ તો લંબચોરસ જ છે જેની લંબાઈ 106 છે અને પહોળાઈ 10 છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે AB ગુણ્યા AP એટલે કે 106 ગુણ્યા 10 એવા બે લંબચોરસ છે એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એટલે 106 ગુણ્યા 10 કરીશું એટલે 1060 + 1060 એટલે 2120 આ જે ભૂરા રંગનો ભાગ દેખાય છે તેનું ક્ષેત્રફળ આવશે અને આના માટે બે અર્ધવર્તુળાકાર ભાગ છે એટલે 2 મોટા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાઈ આર 2 વર્ગ ઓછા 1/2 પાઈ આર 1 વર્ગ 1/2 પાઈ સામાન્ય કાઢીશું 2 નીકળી જશે એટલે 22/7 = 40 નો વર્ગ ઓછા 30 નો વર્ગ અને એનું સાદરૂપ આપી અને આપણે સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળી જશે તો જોઈએ હવે જે આખી સમજૂતી આપી છે તેને લખાણમાં પરીક્ષામાં કઈ રીતે લખવાનું છે કારણ કે પરીક્ષાની અંદર તો જે લખાણ લખેલું છે એને આપણે વેલિડ ગણીએ છીએ એના આધારે આપણને ગુણાંકન મળે છે તો માર્ગનું ક્ષેત્રફળ શોધવા માટે લંબચોરસની લંબાઈ બરાબર AB બરાબર PQ બરાબર RS બરાબર CD બરાબર 106 AB PQ RS CD બધાની લંબાઈ 106 મીટર છે હવે લંબચોરસની પહોળાઈ બરાબર AP બરાબર BQ બરાબર RC બરાબર ST બરાબર 10 મીટર આપેલી છે એના આધારે મોટા અર્ધવર્તુળની ત્રિજ્યા બરાબર કેપિટલ R બરાબર 40 ફરી સમજાવો આ 60 ઉપર 10 નીચે 10 એટલે 60 ને 10 70 ને 10 80 એ વ્યાસ થશે અને વ્યાસનું અડધું 40 થશે જેને આપણે કેપિટલ R વડે દર્શાવેલું છે
નાના વર્ગોની ત્રિજ્યા બરાબર 60 નું અડધું 30 તો આ ચારે ચાર માપનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી થશે તો જોઈએ માર્ગનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો બરાબર 2 કૌંસમાં AB ગુણ્યા AP વત્તા 2 કૌંસમાં પાઇ કેપિટલ R વર્ગ ઓછા પાઇ સ્મોલ R વર્ગ ભાગ્યા 2 ભાગ્યા 2 કેમ લઈ લીધા 1 દુત્યાંશ હતો એટલે 2 નો લસાઅ લઈ લીધો તો 2 2 જતા રહેશે પાઇ સામાન્ય નીકળશે એટલે 22/7 બહાર આવી જશે AB ની જગ્યાએ કિંમત 106 અને AP ની જગ્યાએ કિંમત 10 તો કિંમત મૂકીએ 106 ગુણ્યા 10 ગુણ્યા 2 વત્તા પાઇ સામાન્ય નીકળ્યા 40 નો વર્ગ ઓછા 30 નો વર્ગ એટલે કે 1600 ઓછા 900 એટલે કે 700 આપણને જવાબ મળશે અને પાઇ ની જગ્યાએ 22/7 મૂકીશું એટલે 7 વડે ભાગાકાર થશે એટલે 100 જવાબ મળશે અને 106 ગુણ્યા 10 એટલે 1060 એના ગુણ્યા 2 પાઇ ની જગ્યાએ 22/7 અને આની બાદબાકી મેં તમને કહી 1600 ઓછા 900 એટલે 700 બાકી રહ્યા 7 વડે ભાગાકાર કરીએ એટલે 100 આવે 100 ગુણ્યા 22 એટલે 2200 એટલે 2120 વત્તા 2200 એટલે કે 4320 મીટર વર્ગ તો દાખલો ઘણો લાંબો છે સમજૂતી ખૂબ જ સરળ છે જેને રકમને બરાબર સમજશો તો 100% તમે દાખલાની ગણતરી કરી શકશો આ દાખલો 2 વખત 3 વખત અવશ્ય ગણજો જ્યાં સુધી તમારા મનમાં ક્લિયર ના થાય ત્યાં સુધી આ દાખલાની ગણતરી કરતા રહેજો અને જો હજુ વધારે જરૂર હોય તો અવશ્ય કોમેન્ટની અંદર લખીને મોકલજો તો આગળના દાખલાની શરૂઆત કરીએ એ પહેલા જોઈએ ઘણા બધા વિદ્યાર્થીઓએ જવાબ લખીને મોકલેલા છે તો હેપી પટેલ ત્યાર પછી રાજગોર રાજુભાઈ અરવિંદભાઈ બગોદરા પછી હેતલ જોશી અંજલિ ચૌહાણ પ્રીત પ્રજાપતિ પારગીભાઈ ત્યાર પછી અશ્વિન બારોટ તો આ દરેક જણને આશીષભાઈ હેતલ અબ્દુલ સુલેમાન આ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આગળના દાખલા તરફ જઈએ દાખલા નંબર 9 આપેલ આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળના બે વ્યાસ AB અને CD પરસ્પર લંબ છે એટલે અહીંયા ચારે ચાર જગ્યાએ 90 નો ખૂણો બને છે નાના વર્તુળનો વ્યાસ OD આપેલો છે OA બરાબર 7 સેન્ટીમીટર હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશ એટલે કે જે આ પીળા કલરનો ભાગ છે આ જે પીળા કલરનો ભાગ છે તેનું ક્ષેત્રફળ આપણને શોધવાનું કહું છું તો પહેલા હમણાં આગળ સમજાવી રીતે રકમ ઉપરથી આકૃતિ ઉપરની સમજૂતી મેળવીએ તો આપણને અહીંયા આગળ OA બરાબર 7 આપેલા છે એનો અર્થ એવો થયો કે OA 7 થશે OC 7 થશે OB 7 થશે અને OD 7 થશે OD એ નાના વર્તુળનો વ્યાસ છે એટલે નાના વર્તુળની ત્રિજ્યા 7 દુત્યાંશ મળશે એનો અર્થ જે આ પીળા કલરનો ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે એમાં નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે ઉમેરવું પડશે હવે મોટા વર્તુળ ઉપર આવીએ તો મોટા વર્તુળની અંદર આ વ્યાસ છે એટલે આખો ભાગ અર્ધવર્તુળ થઈ ગયો તો અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ તો આપણને આ બાકીના બે ભાગનું ક્ષેત્રફળ મળી જશે હવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ અથવા ત્રિકોણનું ક્ષેત્રફળ આવે એટલે પાયો અને વેદ આવે અથવા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર આવે તો એના માટે AB એ વ્યાસ થશે ત્રિજ્યા 7 છે એટલે 7 નું ડબલ 14 મળશે તો 14 ગુણ્યા 7 ગુણ્યા 1/2 અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાઈ આર વર્ગ અને ત્રિજ્યા 7 આપણને આપેલી છે તો આ પદ્ધતિથી આપણે ગણતરી કરીશું તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે આપણો જવાબ મળી જશે તો જોઈએ ગણતરી પરીક્ષાની અંદર લખાણ નાના વર્તુળનો વ્યાસ બરાબર OD સોરી અહીંયા OC મારાથી છપાઈ ગયું છે OD બરાબર 7 હવે નાના વર્તુળ માટે ત્રિજ્યા થશે R1 બરાબર 7/2 બરાબર તો અહીંયા આગળ કેન્દ્ર લઈ લઈએ તો આટલું માપ 7/2 થશે હવે બાકીનું જોઈએ તો અર્ધવર્તુળની ત્રિજ્યા એટલે કે આખા વર્તુળની ત્રિજ્યા બરાબર R2 બરાબર 7 સેન્ટીમીટર જે મેં અહીંયા દર્શાવેલી છે તો હવે એના આધારે વ્યાસ આપણને મળશે 14 સેન્ટીમીટર કાટકોણ ત્રિકોણનો પાયો બરાબર AB
બરાબર 2 OA અથવા 2 OB અથવા 2 OC અથવા 2 OD એટલે કે 7 × 14 સેન્ટીમીટર અને આની મદદથી આપણે ગણતરી કરવાની છે તો આ માપ એને ધ્યાનમાં રાખીશું રકમ અને આ ભાગ બીજા સેક્શનની અંદર બીજી સ્ક્રીનની અંદર નીકળી જશે તો આગળ જોઈએ તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર નાના વર્તુળનું ક્ષેત્રફળ વત્તા અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 1/2 પાઈ આર વર્ગ અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેગ હવે ધ્યાનમાં રાખવાનું કે નાના વર્તુળ માટે તમે R1 લીધા છે R2 લીધા છે કેપિટલ R લીધા છે સ્મોલ R લીધા છે અને ધ્યાનમાં રાખીને સૂત્રમાં એની કિંમત મૂકવાની તો નાના વર્તુળ માટે આપણે R1 લીધેલા છે એટલે પાઈ R1 વર્ગ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 1/2 પાઈ R2 વર્ગ ઓછા 1/2 ગુણ્યા પાયો AB અને પાયા ઉપરનો વેગ OC તો આ બધી કિંમતો આપણે એની અંદર મૂકવાની છે તો R1 7/2 છે એટલે 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2 વત્તા 1/2 ગુણ્યા 22/7 અને કેપિટલ R2 આપેલા છે 7 એટલે ગુણ્યા 7 ગુણ્યા 7 ઓછા 1/2 ગુણ્યા AB 14 અને OC 7 તો હવે આનું સાદુરૂપ આપી આપણે તો અહીંયા 7 નીકળી જશે 2 વડે 22 ને ભાગીશું એટલે 11 આવશે 11 × 77 ભાગ્યા 2 અહીંયા 7 જતા રહ્યા 2 વડે ભાગાકાર કરીશું એટલે 11 એટલે 11 × 77 2 × 14 79 49 બરાબર એટલે 77 ભાગ્યા 2 + 77 − 49 બે લસા લઈએ 77 માંથી 49 બાદ કરીએ 38.5 77 માંથી 49 બાદ કરે એટલે 28 અને આ બેનો સરવાળો થશે 66.5 સેન્ટીમીટર વર્ગ તો આ રીતે આખા દાખલાની ગણતરી થયેલી છે હંમેશા આ પ્રકારના દાખલાઓની અંદર રકમ બે વખત વાંચો આકૃતિ જે છે એને બરાબર સમજો આકૃતિની અંદર માપ દર્શાવો અને સેની અંદરથી શું બાદ કરીશું અથવા શું ઉમેરીશું તો આપણને પૂછેલા પ્રશ્નનો જવાબ મળી શકે તો આગળના દાખલાની રકમ આ રીતે છે આની સમજૂતી હું તમને આપું છું ચોરસ જેવી જ છે એટલે આ દાખલાની ગણતરી સમજી લો એટલે ખ્યાલ આવશે તો એક સમભુજ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 17320.5 સેન્ટીમીટર વર્ગ છે ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા અને પ્રત્યેક શિરોબિંદુને કેન્દ્ર હોય તેવા વર્તુળ દોર્યા છે તો આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો પાઈ બરાબર 3.14 અને વર્ગમૂળ 3 બરાબર 1.7325 લેવાના કયા છે આપણે તો આકૃતિ ઉપરથી પહેલા સમજૂતી મેળવી લો એટલે તમને ખ્યાલ આવશે ચોરસના જેવું જ છે અહીંયા સમભુજ ત્રિકોણ છે એટલે આ ખૂણો 60 બનશે આ 3 લઘુ વૃતાંશ થશે તો ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આ 3 લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે તેના માટે ક્ષેત્રફળ આપેલું છે આ 17320.5 એના ઉપરથી બાજુની લંબાઈ શોધવાની વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ એની મદદથી બાજુની લંબાઈ મળશે અને એનું અડધું કરશો એટલે વર્તુળની ત્રિજ્યા મળશે તો આ દાખલો તમને હું હોમવર્કમાં આપી રહ્યો છું ગણતરી કરજો આવતીકાલે એની તમે કોમેન્ટ લખીને મોકલજો જો તમને વિડિયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો અને તૈયારીઓ કરતા રહેજો ઘરે આ બધા દાખલાઓની ગણતરી પણ કરતા રહેજો દરેક જણને આવતીકાલે મળીશું ત્યારે આ કોમેન્ટની અંદર મૂકેલા દાખલાનો જવાબ અવશ્ય મોકલજો દરેક જણને ગુડ બાય ટેક કેર સ્ટે હોમ સ્ટે સેફ નમસ્કાર